વિસનગર ખાતે સાકરચંદ પટેલ યુનિવર્સિટીનો 7મો પદવીદાન સમારોહ ડિપ્લોમા, સ્નાતક, અનુસ્નાતક અને પીએચડી સહિતના 1804 વિદ્યાર્થીઓને પદવી એનાયત કરવામાં આવી. વિસનગર ખાતે સાકરચંદ પટેલ યુનિવર્સિટીનો 7મો પદવીદાન સમારોહ યોજાયો હતો, ત્યારે આ પ્રસંગે વિવિધ વિદ્યાશાખાઓમાં ડિપ્લોમા, સ્નાતક, અનુસ્નાતક અને પીએચડી સહિતમાં ઉત્તીર્ણ થયેલા વિદ્યાર્થીઓ, જેમાં 1804 વિદ્યાર્થીઓને ઉપસ્થિત મહાનુભાવોના હસ્તે પદવી એનાયત કરવામાં આવી હતી, જેમાં 33 સુવર્ણચંદ્રક પણ એનાયત કરાયા હતા. ત્યારે આ પ્રસંગે સાકરચંદ પટેલ યુનિવર્સિટીના પ્રોવોસ્ટ ડૉક્ટર PM ઉદાણીએ સ્વાગત પ્રવચન કરીને યુનિવર્સિટીની કાર્યશૈલી વિશે વિગતવાર જાણકારી આપી હતી. ત્યારે આ પદવીદાન સમારોહના અધ્યક્ષ વિશ્વ ઉમિયા ફાઉન્ડેશનના પ્રેસિડેન્ટ RP પટેલે પોતાના પ્રાસંગિક પ્રવચનમાં જણાવ્યું હતું કે શિક્ષણથી રાષ્ટ્રનું નિર્માણનું સ્વપ્ન જોનાર સાકરચંદ પટેલ શિક્ષણનું જે બીજ રોપ્યું છે તે આજે યુનિવર્સિટી રૂપે વટવૃક્ષ બની ગઈ છે. જે શિક્ષણ જગતમાં અનેરું સ્થાન ધરાવે છે તે અહીંથી અનેક વિદ્યાર્થીઓએ પદવી મેળવીને ઉજ્જવળ કારકિર્દી હાંસલ કરવા સાથે વિદ્યાર્થીઓને રાષ્ટ્ર નિર્માણમાં સહભાગી થવા માટે પણ તેમણે અનુરોધ કર્યો હતો. આ પ્રસંગે મહેસાણાના ધારાસભ્ય મુકેશભાઈ પટેલે પદવી મેળવનાર વિદ્યાર્થીઓને અભિનંદન પાઠવતા જણાવ્યું હતું કે ટેકનોલોજીના આ યુગમાં વિદ્યાર્થીઓને કદમથી કદમ મિલાવીને વડાપ્રધાન શ્રી નરેન્દ્ર મોદીજીના 2047ના વિકસિત ભારતના સંકલ્પને પરિપૂર્ણ કરવા માટે યોગદાન આપવા માટે અનુરોધ કર્યો હતો. ત્યારે આ પ્રસંગે સાકરચંદ પટેલ યુનિવર્સિટીના રજિસ્ટ્રાર ડૉક્ટર પરિમલ ત્રિવેદી, નૂતન સર્વ વિદ્યાલય કેળવણી મંડળના શ્રી ચંદ્રકાંતભાઈ પટેલ, IMAના ડૉક્ટર અનિલ નાયક, અગ્રણી દુષ્યંતભાઈ પટેલ, યુનિવર્સિટીના ડીન, સંસ્થાના ટ્રસ્ટીઓ, આમંત્રિત મહેમાનો સહિત સામાજિક રાજકીય અગ્રણીઓ પણ ઉપસ્થિત રહ્યા હતા, સાથે જ વિદ્યાર્થીઓ મોટી સંખ્યામાં ઉપસ્થિત રહ્યા હતા. આજે સૌપ્રથમ તો સાકરચંદ યુનિવર્સિટીમાંથી જે લોકોએ ડિપ્લોમા, પોસ્ટ ડિપ્લોમા, બેચરલ, માસ્ટર અને જેમણે PhDની પદવી મેળવી છે એ બધા જ વિદ્યાર્થીઓને ખૂબ ખૂબ અભિનંદન આપું છું, શુભકામનાઓ છું, શુભેચ્છાઓ આપું છું. આજે તમે જે ક્ષણ જે જગ્યા ઉપર બેઠા છો એ જગ્યા, એ પદ અને પદવી હાંસલ કરવામાં તમે 4 વર્ષથી મહેનત કરી છે મિત્રો, અને એ 4 વર્ષની મહેનતના અંતે જ્યારે તમે એક મુકામ પર પહોંચ્યા છો ત્યારે તમે 4 વર્ષમાં કરેલી તમારી મહેનતને યાદ કરો, તમારા કઠોર પરિશ્રમને યાદ કરો, તમારા માતા પિતાના સ્વપ્નોને યાદ કરો, અહીંના અધ્યાપકો પ્રિન્સિપાલોએ તમારી પાછળ કરેલી મહેનતને યાદ કરો, અને પછી તમે જે સફળતા મેળવી છે એ માટે સૌ પ્રથમ તમને બધાને ખૂબ ખૂબ અભિનંદન પાઠવતા હું ગૌરવની લાગણી અનુભવું છું. સાકરચંદ પટેલ યુનિવર્સિટી દ્વારા આજે 7મા પદવીદાન સમારંભનું આયોજન કરવામાં આવ્યું હતું. આજના કાર્યક્રમના મુખ્ય મહેમાન તરીકે વિશ્વ ઉમિયા ફાઉન્ડેશન અમદાવાદના પ્રમુખ માન્ય શ્રી RP પટેલ ઉપસ્થિત રહ્યા હતા. સાથે ગેસ્ટ ઓફ ઓનર તરીકે મહેસાણાના ધારાસભ્ય માન્ય શ્રી મુકેશભાઈ પટેલ અને વેલ્સ્પન ગ્રુપના પ્રેસિડેન્ટ એક્સટર્નલ અફેર્સ અને SOGMના પ્રેસિડેન્ટ શ્રી ચિંતનભાઈ ઠાકર ઉપસ્થિત રહ્યા હતા. આજના સમારંભની અંદર 1804 વિદ્યાર્થીઓને પદવી એનાયત કરવામાં આવી છે, તેમાંથી 28 વિદ્યાર્થીઓને ગોલ્ડ મેડલ અને 28 વિદ્યાર્થીઓને PhDની ડિગ્રી એનાયત કરવામાં આવી છે. હું આજના સમારંભના માધ્યમથી વિદ્યાર્થીઓના ઉજ્જવળ ભવિષ્ય માટે ખૂબ ખૂબ શુભકામનાઓ પાઠવું છું. સાકરચંદ પટેલ યુનિવર્સિટીના વાઇસ ચાન્સલર, રજિસ્ટ્રાર, ડીન્સ, HOI, HODs અને ફેકલ્ટી મેમ્બર્સને પણ ખૂબ ખૂબ અભિનંદન આપું છું કે તેમના અથાગ પ્રયત્નથી આજે સાકરચંદ પટેલ યુનિવર્સિટી છેલ્લા 8 વર્ષની અંદર ગુજરાતની એક નામાંકિત યુનિવર્સિટી તરીકે સ્થાન પ્રાપ્ત કર્યું છે, અને ગુજરાતની એકમાત્ર યુનિવર્સિટી જ્યાં મેડિકલ, ડેન્ટલ, આયુર્વેદ, હોમિયોપેથ, ફિઝિયોથેરાપી, એન્જિનિયરિંગ, મેનેજમેન્ટ જેવી વિવિધ 14 વિદ્યાશાખાઓ એક જ જગ્યા ઉપર ચલાવવામાં આવી રહી છે તેનો આપણે સૌને ગૌરવ છે. અને નોર્થ ગુજરાતની અંદર પહેલી જ વાર સાકરચંદ પટેલ યુનિવર્સિટી સંચાલિત મેડિકલ કોલેજની અંદર PG પ્રોગ્રામ શરૂ કરવામાં આવી રહ્યા છે, અને આજે જ પહેલા રાઉન્ડનું રિઝલ્ટ આવ્યું છે, એમાં 14 સ્પેશિયાલિટીની અંદર અમને વિદ્યાર્થીઓનું એડમિશન પ્રાપ્ત થયું છે. તો હું આજના કાર્યક્રમમાં પણ અમારા મેડિકલ ટીમને ખૂબ ખૂબ અભિનંદન આપું છું, આપના મીડિયા મિત્રોને પણ મારા ખૂબ ખૂબ અભિનંદન છે, અમારા યુનિવર્સિટીના શુભચિંતકો, અમારા વિદ્યાર્થીઓ અને વિદ્યાર્થીઓના વાલીઓ
ને પણ હું આજના દિવસે ખૂબ ખૂબ શુભેચ્છાઓ પાઠવું છું, કારણ કે જે પેરેન્ટ્સે પોતાના વિદ્યાર્થીઓને આ યુનિવર્સિટીની અંદર એડમિશન અપાવી અમારા ઉપર વિશ્વાસ વ્યક્ત કર્યો છે, આ વિશ્વાસને પૂર્ણ કરવા માટે અમે રાત દિવસ મહેનત કરી રહ્યા છીએ અને અમારા પેરેન્ટ્સને પણ અમારા તરફથી ખૂબ સહકાર મળી રહ્યો છે. હું સૌને આજના દિવસે ખૂબ ખૂબ શુભેચ્છાઓ અને શુભકામનાઓ પાઠવું છું અને ખાસ જે વિદ્યાર્થીઓ આજે ડિગ્રી એનાયત થઈ છે તેમના ઉજ્જવળ ભવિષ્યની કામના કરું છું. અમારા તમામ અપડેટ્સ મેળવવા માટે જોતા રહો આપણું ગુજરાત ન્યૂઝ. व्हाट्सएप, ट्विटर, फेसबुक, इंस्टा, जहां भी आपका अकाउंट है, इसे शेयर बटन के द्वारा वहां पर शेयर करें.